हेलो स्टूडेंट, हाउ आर यू? गुड मॉर्निंग. स्टैंडर्ड फॉर सब्जेक्ट मैथ्स. मैथ्स એટલે ગણિત. તો મેથ્સ સબ્જેક્ટ આપણે સમાં ભણીએ છીએ ગ્લોબલ મીડિયમમાં. સમાં ભણીએ છીએ ગ્લોબલ મીડિયમમાં. તો એમાં ચેપ્ટર 7 એટલે પ્રકરણ 7 શું હતું? આપણું મેઝરમેન્ટ. મેઝરમેન્ટ એટલે માપન. તો આપણે ગઈ વિડિયોમાં આપણે મેઝરમેન્ટમાં ચાર ટોપિક આપણે શીખ્યા હતા. કયા ચાર બરાબર? તો એ ચાર ટોપિક આપણે ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા. તમને યાદ છે ને? તમે વિડીયો જોઈ જશે અને વર્કશીટ પણ લખી હશે. તો આજે આપણો ટોપિક છે થીકર અને થીનર. શું છે? થીકર અને થીનર. થીકર એટલે જાડું અને થીનર એટલે પાતળું. આપણે કોઈ પણ વસ્તુનો કોઈ કદ આકાર સરખો હતો નથી. આપણે અગાઉ ટોપિકમાં આપણે શીખ્યા હતા કોઈ વસ્તુ ઊંચી હોય નીચી હોય પછી જાડી હોય પાતળી હોય છે ને. તો આજે આપણે થીકર અને થીનર એટલે જાડું અને પાતળું એ ટોપિક આપણે શીખવાનો છે. તો ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ એન્ડ પુટ રાઇટ ફોર થીકર એન્ડ ક્રોસ ફોર થીનર ઇન ધ ગિવન બોક્સ. એટલે ચિત્રનું અવલોકન કરી આપેલ સ્ટોલ્સમાં જાડા માટે સાચું તથા પાતળા માટે ખોટું કરો. અહીંયા તમે અલગ અલગ પિક્ચર ડ્રો કર્યા છે. એમાં એક પિક્ચર કેવું છે? જાડું છે એટલે શું? જાડું એટલે થીકર. અને એક પિક્ચર કેવું છે? થીનર. થીનર એટલે પાતળું. તો આપણે શું કરવાનું છે? થીકર એટલે જાડું હોય એ ચિત્ર માટે આપણે ક્રોસ ખોટું કરવાનું છે. અને સોરી, જે ચિત્ર થીકર એટલે જાડું હોય એના માટે આપણે રાઇટ કરવાનું છે. અને થીનર, જે ચિત્ર થીનર એટલે પાતળું હોય એના માટે આપણે ક્રોસ એટલે ચોપડી કરવાની છે. ઓકે, તો અહીંયા સાત પિક્ચર છે. આ ટ્રી શું છે? ટ્રી એક બનિયન ટ્રી છે એટલે વળનું ઝાડ છે અને એક કોકોનટ ટ્રી છે. તો એ બંનેમાંથી થીકર કયું છે? થીકર એટલે જાડું. થીકર ટ્રી કયું છે? યસ રાઈટ, બનિયન ટ્રી એ કેવું છે? થીકર. થીકર એટલે જાડું. તો આપણે થીકર થીકર માટે શું કરવાનું છે? રાઈટ એટલે બંનેન ટ્રી આજે આપણે શું કરીશું? રાઈટ કરીશું. ઓકે, અને કોકોનટ ટ્રી કેવું છે? થીનર. કેવું છે? થીનર એટલે શું? પાતળું. તો એના માટે આપણે શું કરીશું? ક્રોસ એટલે ચોપડી કરીશું. હવે આગળ જોઈએ. અહીંયા આગળ કેન્ડલ છે. સાનું પિક્ચર છે કેન્ડલ. તો એક કેન્ડલ કેવી છે? થીકર છે અને કેન્ડલ થીનર છે. થીકર એટલે જાડું અને થીનર એટલે પાતળું. તો આપણે શું કરવાનું છે? આ કેન્ડલ કેવી છે? યસ રાઈટ, કેવી છે? થીનર. કેવી છે? થીનર. થીનર એટલે પાતળું. તો થીનર માટે આપણે શું કરવાનું છે? ક્રોસ કરવાનું છે. શું કરવાનું છે? ક્રોસ એટલે પાતળા માટે આપણે ચોપડી કરી. સો તો થીનર છે, આ કેન્ડલ કેવી છે? થીનર. તેની આ સામે આપણે શું કરીશું? ક્રોસ. શું કરીશું? ક્રોસ. અને આ કેવી છે? થીકર. આ કેન્ડલ કેવી છે? થીકર એટલે જાડી. તો એના માટે આપણે શું કરીશું? રાઈટ કરીશું. એટલે તેની સામે આપણે ખરાની નિશાની કરીશું. થીકર થીકર અને થીનર. થીનર થીકર. થીનર એટલે પાતળું, થીકર એટલે જાડું. ઓકે, અહીંયા આપણે રોપ છે. અહીં સામે પિક્ચર છે રોપ. રોપ એટલે દોરડું. તો અહીંયા બે રોપ છે, થીકર છે અને થીનર છે. બરાબર? તો થીકર એટલે જાડું, થીનર એટલે પાતળું. તો થીકર માટે આપણે શું કરવાનું છે? રાઈટ કરવાનું છે. થીકર માટે આપણે શું કરવાનું છે? રાઈટ. થીક એટલે જાડું. તો જાડું રોપ કયું છે? ફેટ કયું છે? આ. તો એના માટે આપણે શું કરીશું? રાઈટ. શું કરીશું? રાઈટ. અને થીનર, થીનર એટલે પાતળું. તો થીનર કયું છે રોપ? આ. તો એના માટે આપણે શું કરીશું? ક્રોસ કરીશું. શું કરીશું? ક્રોસ. ઓકે, નેક્સ્ટ.
बॉटल गार्ड के विषय ठीक कर तो ठीक कर माटे આપણે શું કરવાનું છે રાઈટ શું કરવાનું છે ઠીક રાઈટ બોટલ ગાર્ડ ચાટુ છે જાડી છે કેવી છે દૂધી કેવી છે જાડી એના માટે આપણે ખરાની નિશાની કરીશું અને લેડીઝ ફિંગર કેવું છે થીનર થીનર એટલે પાતળું એટલે વિન્ડો કેવો છે પાતળો એટલે આના સામે આપણે શું કરીશું ક્રોસ કરીશું આપણે શું શીખ્યા થીકર અને થીનર થીકર એટલે જાડુ થીનર એટલે પાતળું તો જાડી વસ્તુ માટે આપણે સાચું કર્યું અને પાતળી વસ્તુ માટે આપણે ખોટું કર્યું તો આજની વર્કશીટમાં પણ આ જ ટોપિક તમારે આવશે તો તમારે સમજી વિચારી નિશાને ક્રોસ અને રાઈટ કરવાનું છે હવે આગળ જોઈએ ઓકે સ્ટુડન્ટ હવે આપણો ટોપિક છે થીકેસ્ટ અને થીનેસ્ટ એટલે થીકેસ્ટ એટલે સૌથી જાડું થીનેસ્ટ એટલે સૌથી પાતળું આની અગાઉ આપણે શું જોયું થીનર અને થીકર અને થીનર શું જોયું થીકર અને થીનર જાડું અને પાતળું હવે છે થીકેસ્ટ અને થીનેસ્ટ એટલે સૌથી જાડું અને સૌથી પાતળું તો ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ એન્ડ પુટ રાઈટ ફોર થીકેસ્ટ એન્ડ ક્રોસ ફોર થીનેસ્ટ ઇન ધ ગિવન બોક્સ એટલે ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી જાડા માટે સાચું સૌથી પાતળા માટે ખોટું કરો અહીંયા આગળ મેં અલગ અલગ પિક્ચર ડ્રો કર્યા છે એમાં થ્રી પિક્ચર છે કેટલા છે થ્રી અહીં અગાઉના ટોપિકમાં ટુ પિક્ચર્સ હતા એક થીનર હતું અને એક થીકર એક જાડું હતું અને એક પાતળું હતું આમાં શું છે થ્રી પિક્ચર છે કેટલા છે થ્રી એમાં એક થીકેસ્ટ છે અને એક થીનેસ્ટ છે થીકેસ્ટ એટલે સૌથી જાડું છે અને એક કેવું છે સૌથી પાતળું શોધીને આપણે નિશાની કરવાની છે થીકેસ્ટ વસ્તુ સામે થીકેસ્ટ થીમ સામે શું કરવાનું છે રાઈટ થીકેસ્ટ એટલે સૌથી જાડા માટે સાચું કરવાનું છે અને થીનેસ્ટ એટલે સૌથી પાતળા સામે ખોટું કરવાનું છે ઓકે તો અહીંયા મેં ટીમ છે અહીંયા શું છે ટીમ ટીમ એટલે ડબ્બો તમે ઘરે ટીમ જોયા જ હશે જોયા છે મોટા અનાજ ભરવાના પીપળા હોય છે કે ડબના સ્થાને ડબ્બા હોય છે અને શું કહેવાય ટીમ કહેવાય શું કહેવાય ટીમ તો એમાં એક થીકેસ્ટ છે થીકેસ્ટ માટે થીકેસ્ટ ટીમ એટલે સૌથી જાડો ક્લિયર ડબ્બો હોય એના માટે શું કરવાનું છે સાચું અને થીને છે એટલે સૌથી પાતળા ડબ્બા માટે આપણે ચોકડી કરવાની છે ત્યાં થ્રી ટીમ છે એમાંથી થીકેસ્ટ કયું છે સૌથી જાડું કયું ટીમ છે યસ રાઈટ ધીસ આ કેવું છે થીકેસ્ટ એટલે સૌથી જાડું એટલે એના માટે આપણે શું કરવાનું છે થીકેસ્ટ માટે રાઈટ કરવાનું છે તો એના માટે આપણે શું કરીશું રાઈટ હવે શું કરવાનું છે થીને એટલે સૌથી પાતળું તો થીને એટલે સૌથી પાતળું કયું ટીમ છે આ ના યસ રાઈટ આ કયું છે થીનેસ્ટ થીનેસ્ટ એટલે સૌથી પાતળું તેના માટે આપણે શું કરવાનું છે ક્રોસ શું કરવાનું છે ક્રોસ એટલે સૌથી પાતળા માટે આપણે ચોકડી નિશાની કરીશું થીકેસ્ટ માટે રાઈટ અને થીનેસ્ટ માટે ક્રોસ કરવાનું છે હવે અહીંયા આગળ બ્રશ છે શું છે બ્રશ તમારા ઘરમાં કલર ડ્રમ ચાલતું હોય અથવા તમે કલર ડ્રોઈંગ બુકમાં કે સ્કેચબુકમાં કલર પૂરતા હોય તો બ્રશનો ઉપયોગ કરો છો બ્રશ યુઝ કરો છો એ બ્રશ છે તો એમાં એક થીકેસ્ટ છે અને થીનેસ્ટ શોધીને આપણે રાઈટ ને રોંગ કરવાનું છે તો આ બ્રશ કેવું છે થીનેસ્ટ કેવું છે થીનેસ્ટ એટલે થ્રીમાંથી આ બ્રશ કેવું છે થીનેસ્ટ એટલે સૌથી પાતળું છે તો એના માટે શું કરીશું થીનેસ્ટ માટે આપણે ક્રોસ કરીશું સૌથી પાતળા માટે આપણે ચોકડીની નિશાની કરીશું હવે આ બ્રશ કેવું છે થીકેસ્ટ એટલે સૌથી જાડું તો થીકેસ્ટ માટે આપણે શું કરીશું રાઈટ શું કરીશું રાઈટ એટલે સૌથી જાડા માટે આપણે શું કરીશું સાચું કરીશું ઓકે આ કેવું છે થીનેસ્ટ અને આ કેવું છે થીકેસ્ટ આ સૌથી જાડું છે અને આ સૌથી પાતળું છે જે એક પિક્ચર બાકી રહે સૌથી જાડું અને સૌથી પાતળા સિવાયનું એક પિક્ચર બાકી રહે એ બોક્સમાં આપણે કોઈ નિશાની કરવાની નથી તમારે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ઘણા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે જે બોક્સ વધે ત્યાં ચોકડીની નિશાની કરી દે છે પણ આપણે જે પિક્ચર બાકી રહે છે એ પિક્ચર નીચે આપણે કશું કરવાનું નથી
नीचे आप शू कर स्टूडेंट हवे आपनो आगळनो टॉपिक शू छे हेवियर अने लाइटर एटले हेवियर अने लाइटर एटले शू भारे अने हलकू हेवियर एटले शू भारे अने लाइटर एटले हलकू आपणे कोई पण वस्तुनुं वजन सरखू होतुं नथी दरेक वस्तुनुं वजन एटले वेट अलग अलग जुदो हलकू भारे होय छे तो अहीं आगळ अलग अलग वस्तुओ छे ते एक वस्तु केवी छे हेवियर एटले भारे छे अने एक वस्तु केवी छे लाइटर एटले हलकी छे तो ऑब्जर्व द पिक्चर्स एंड पुट डाउन एरो फोर हेवियर एंड अप एरो फोर लाइटर इन द गीवन बॉक्स एटले चित्रनु अवलोकन करी आपेल चौरसमां हेवियर एटले भारे माटे आपणे शू करीशुं जे वस्तु भारे एना माटे डाउन एरो एटले नीचेनी तरफनो एरो करीशुं अने हलका माटे एटले लाइटर वस्तु माटे अप एरो एटले ऊपरनी तरफ एरो करीशुं ओके भारे वस्तु माटे नीचेनी तरफ एरो करीशुं अने हलकी वस्तु माटे ऊपरनी तरफ एरो करीशुं तो अहींया आगळ जुओ आ सानुं पिक्चर छे वजन काटो तमे जोई जशो दुकानमां तमे अनाज करियाणानी दुकानमां के शाकभाजी लेवा तमे बजारमां जता हशो त्यारे आवो वजन काटो होय छे बराबर ने तो एमां एक बाजु पम्पकिन पम्पकिन एटले कोळुं अने एक बाजु ओरेन्ज ओरेन्ज एटले मोसंबी तो बंने वस्तु अलग अलग छे तो आ बाजुमां पम्पकिन छे ने आ बाजुमां ओरेन्ज छे એટલે પમ્પકિન કેવું છે હેવિયર કેવું છે હેવિયર એટલે ભારે એટલે એ નીચે નમી ગયું છે જુઓ પમ્પકિન મોટું અને ભારે છે એટલે એ કેવું થઈ ગયું નીચેની તરફ નમી ગયું છે અને ઓરેન્જ નાની છે અને લાઇટર એટલે હલકી છે એટલે ઉપરની તરફ જતું રહ્યું છે તો શું કરવાનું છે હેવિયર એટલે ભારે માટે આપણે નીચેની તરફ એરો કરવાનો છે અને લાઇટર એટલે હલકા હલકી વસ્તુ માટે ઉપરની તરફ એરો કરવાનો છે બરાબર પમ્પકિન હેવિયર છે એટલે ભારે છે એટલે નીચેની તરફ એરો કર્યો અને ઓરેન્જ લાઇટર છે એટલે હલકું છે એટલે આપણે ઉપરની તરફ એરો કર્યો હવે આ પિક્ચર શેનું છે યસ રાઇટ એલિફન્ટ એન્ડ એન્ટ એન્ડ એલિફન્ટ એટલે હાથી એન્ટ એટલે કીડી તમે બંને જોયું જ હશે બરાબર ને એલિફન્ટ કેટલો બિગ હોય છે ને કેટલું બધું એનું વેઇટ હોય છે અને એન્ટ કેટલી સ્મોલ હોય છે એટલે એનું વેઇટ કેવું હોય છે એકદમ લાઇટર એકદમ હલકું હોય છે બરાબર તો એલિફન્ટ કેવો કહેવાય યસ રાઇટ હેવિયર કેવું કહેવાય હેવિયર એટલે ભારે તો હેવિયર માટે આપણે કેવું શું કરવાનું છે ડાઉન એરો એટલે નીચેની બાજુમાં આપણે એરો કરવાનો છે અને એન્ડ કેવી છે લાઇટર એટલે એકદમ હલકી છે એટલે આપણે શું કરીશું એ ઉપરની સાઈડ એરો કરીશું ઓકે નેક્સ્ટ આ પિક્ચર શાનું છે
બાસ્કેટબોલ અને આ બલૂન. બાસ્કેટબોલ અને બલૂન એટલે ફુગ્ગો. તો બાસ્કેટબોલ તમે જોયો જ હશો, એ વેઇટમાં કેવો હોય છે? હેવિયર. કેવો હોય છે? હેવિયર એટલે ભારે. બલૂન કરતાં બાસ્કેટબોલ કેવો હોય છે? હેવિયર. અને બાસ્કેટબોલ કરતાં બલૂન કેવો હોય છે? લાઇટર એટલે હલકો. તો બાસ્કેટબોલ કેવો છે? હેવિયર એટલે ભારે. તો બાસ્કેટબોલ ભારે છે એટલે કઈ બાજુમાં એરો કરીશું? ડાઉન સાઈડ. કઈ સાઈડ? ડાઉન સાઈડ. અને બલૂન છે એ કેવો છે? લાઇટર એટલે હલકો છે, એટલે આપણે કેવો? અપ સાઈડ એટલે ઉપરની સાઈડ આપણે એરો કરીશું. આ પિક્ચર શાનું છે? કાઇટ. અને આ ફિરકી. તો કાઇટ અને ફિરકીમાં કાઇટ કેવી છે? વેઇટમાં કાઇટ કેવી હોય? લાઇટર. કેવી હોય? લાઇટર એટલે હલકી, એકદમ હલકી હોય કાઇટ. કાઇટ તો એના માટે આપણે શું કરીશું? ડાઉન એરો કરીશું, એટલે સોરી અપ એરો કરીશું. કેવું કરીશું? અપ. તો કાઇટ કેવી હોય વેઇટમાં? હલકી હોય એટલે લાઇટર હોય, એટલે એના માટે શું કરીશું? આપણે અપ એરો કરીશું. અને ફિરકી એ વેઇટમાં કાઇટ કરતાં ફિરકી કેવી હોય વેઇટમાં? હેવિયર હોય. કેવી હોય? હેવિયર. તો એના માટે શું કરીશું? ડાઉન એરો. ઓકે, નેક્સ્ટ અહીંયા શું છે? શૂઝ છે. શૂઝ એટલે બૂટ. અને અહીંયા શું છે? સોક્સ. સોક્સ એટલે મોજા. તમે જોયું જ હશે, તમે શૂઝ અને સોક્સ બંને પહેરો છો. તો શૂઝ કેવા હોય? હેવિયર હોય. હેવિયર એટલે ભારે. અને શૂઝ કરતાં સોક્સ કેવા હોય? લાઇટર. લાઇટર એટલે હલકા. તો શૂઝ માટે આપણે શું કરીશું? ડાઉન એરો. શું કરીશું? ડાઉન. હેવિયર માટે, હલકા માટે નીચેની તરફ એરો કરીશું. અને સોક્સ કેવા છે શૂઝ કરતાં? લાઇટર એટલે હલકા. તો એની માટે આપણે અપ એરો એટલે ઉપરની બાજુમાં એરો કરીશું. હવે નેક્સ્ટ આ પિક્ચર શું છે? 10 રૂપીઝ. તમે 10ની નોટ જોઈ જ હશે, જોઈ છે ને? પપ્પા મમ્મી જોડે પૈસા હોય છે, તેમાં 10 રૂપીઝની નોટ છે, બરાબર ને? આ શું છે? 10 રૂપીઝનો આ 10 રૂપીઝની નોટ છે અને આ 10 રૂપીઝનો કોઈન છે. તો કોઈન કરતાં 10 રૂપીઝની નોટ કેવી હોય? લાઇટર. લાઇટર એટલે હલકી. કોઈન છે હેવિયર છે અને નોટ છે કેવી છે? લાઇટર. લાઇટર એટલે હલકી. તો હલકા માટે આપણે શું કરીશું? ઉપરની તરફ એરો કરીશું. અને કોઈન કેવો છે? નોટ કરતાં કોઈન કેવો છે? હેવિયર. હેવિયર એટલે ભારે, એટલે આપણે નીચેની તરફ એરો કરીશું. ઓકે, નેક્સ્ટ આ શું છે? ક્વિલ. ક્વિલ એટલે પીછું, કોઈ પણ પક્ષીનું પીછું. અને આ બ્રિક્સ. બ્રિક્સ એટલે ઈંટ. તમે મકાન કે કોઈ પણ મંદિર હોય, મકાન હોય, એ ચણવા માટે શાનો ઉપયોગ થાય છે? બ્રિક એટલે ઈંટનો. અને આ શું છે? ક્વિલ. ક્વિલ એટલે પીછું. તો તમે બંને હાથમાં બંને વસ્તુ લો, બરાબર? તો તમે કયું હેવિયર લાગે, કયું લાઇટર લાગે? યસ, રાઈટ. ક્વિલ છે કેવું છે? લાઇટર. બ્રિક્સ કરતાં ક્વિલ કેવું છે? લાઇટર. લાઇટર એટલે હલકું. ઈંટ તો કેટલી ભારે હોય અને પીછું કેટલું હલકું હોય, એટલે ક્વિલ લાઇટર છે. તો એના માટે શું કરીશું? ઉપરની સાઈડ એરો કરીશું, બરાબર ને? ક્વિલ કરતાં બ્રિક્સ કેવી છે? હેવિયર, ભારે છે. તો એના માટે શું કરીશું? નીચેની તરફ એરો કરીશું. નેક્સ્ટ શું છે? બોલ છે. શું છે? બોલ. ક્રિકેટ રમવાનો બોલ છે. અને આ શું છે? ટેનિસ. બાસ્કેટબોલ, બેડમિન્ટન તમે રમો છો, એનું આ ફૂલ છે, બરાબર? અને આ ક્રિકેટનો બોલ છે. તો તમે બંને હાથમાં લો તો તમને કેવું લાગે? બોલ છે હેવિયર લાગે અને ફૂલ છે લાઇટર લાગે. બોલ ભારે લાગે ને ફૂલ છે એ હલકું લાગે. તો બોલ કેવો છે? હેવિયર. હેવિયર માટે આપણે શું કરીશું? ડાઉન સાઈડ એરો એટલે નીચેની તરફ એરો કરીશું. અને ફૂલ છે લાઇટર એટલે હલકું છે, એટલે અપ સાઈડ એરો કરીશું, એટલે ઉપરની તરફ એરો કરીશું. તો આપણે આ કયો ટોપિક શીખ્યા? કયો શીખ્યા? હેવિયર અને લાઇટર, ભારે અને હલકું. કોઈ પણ વસ્તુનું વેઇટ એટલે વજન સરખું હોતું નથી. કોઈ વસ્તુ વજનમાં ભારે હોય છે, કોઈ વસ્તુ વજનમાં હલકી હોય છે. તો આજે આપણે હેવિયર અને લાઇટર શીખ્યા. હવે આપણે આગળનો ટોપિક જોઈએ. ઓકે સ્ટુડન્ટ, હવે આપણો ટોપિક શું છે આગળનો? હેવીએસ્ટ અને લાઇટેસ્ટ. હેવીએસ્ટ અને લાઇટેસ્ટ એટલે સૌથી ભારે અને સૌથી
हलकू, हेवीएस्ट એટલે શું? સૌથી ભારે, અને લાઇટેસ્ટ એટલે સૌથી હલકું. તો આપણે આની પહેલા શું શીખ્યા હતા? ખાલી હેવીયર અને લાઇટર એટલે ભારે અને હલકું, એમાં ટુ પિક્ચર્સ હતા. એમાં એક હેવીયર હતું અને એક લાઇટર હતું, એટલે બે ચિત્ર હતા, એમાં એક હલકું હતું અને એક ભારે હતું. હવે શું છે? હેવીએસ્ટ અને લાઇટેસ્ટ એટલે સૌથી ભારે અને સૌથી હલકું, આમાં ત્રણ પિક્ચર્સ હશે. એ ત્રણમાંથી હેવીએસ્ટ કયું છે એ શોધવાનું છે અને લાઇટેસ્ટ કયું છે એ શોધવાનું. હેવીએસ્ટ એટલે સૌથી ભારે માટે આપણે ડાઉન એરો કરવાનું છે, અને લાઇટેસ્ટ એટલે સૌથી હલકા ચિત્ર માટે, પિક્ચર માટે આપણે અપ સાઈડ એરો કરવાનો છે. તો અહીંયા આગળ કયું પિક્ચર છે? મેચ બોક્સ છે, સેફ્ટી પિન છે, અને શું છે? બુક છે. બરાબર, કેટલી જાતી બુક છે? તો આ થ્રી પિક્ચર્સમાંથી હેવીએસ્ટ એટલે સૌથી ભારે કયું પિક્ચર કહેવાય? સૌથી ભારે કઈ વસ્તુ કહેવાય? મેચ બોક્સ, સેફ્ટી પિન કે બુક? યસ રાઈટ, બુક. બુક કેવી છે? એકદમ થીન છે, થીન એટલે સોરી થીક છે, થીક એટલે જાડી, અને એટલે કેવી છે? હેવીએસ્ટ એટલે સૌથી ભારે છે. આ થ્રી પિક્ચર્સમાંથી બુક કેવી છે? સૌથી ભારે. એટલે આપણે શું કરીશું? ડાઉન એરો. શું કરીશું? ડાઉન એરો. હવે બે પિક્ચર રહ્યા, મેચ બોક્સ અને સિપ્પી પિન, એ બંનેમાંથી લાઇટેસ્ટ એટલે સૌથી હલકું શું કહેવાય? મેચ બોક્સ અને સિપ્પી પિનમાંથી સૌથી હલકું શું કહેવાય? સેફ્ટી પિન. શું કહેવાય? સેફ્ટી પિન. એટલે આપણે શું કરીએ? અપસાઈડ એરો એટલે ઉપરની તરફ એરો કરીશું. હવે આ છેલ્લું ચિત્ર રહ્યું, ત્રીજું ચિત્ર, તો ત્યાં આપણે કોઈ નિશાની કરીશું નહીં, એ બોક્સ આપણે શું કરીશું? ખાલી રાખીશું. ઓકે, નેક્સ્ટ પિક્ચર. અહીંયા આ સારું પિક્ચર છે, પાઇનેપલ, વોટરમેલન અને સ્ટ્રોબેરી. તમે ત્રણેય ફ્રૂટ ખાધું હશે, ખાધું છે ને? તો પાઇનેપલ, વોટરમેલન અને સ્ટ્રોબેરી એ ત્રણેય પિક્ચરમાંથી હેવીએસ્ટ એટલે સૌથી ભારે કયું ફ્રૂટ કહેવાય? યસ રાઈટ, વોટરમેલન. વોટરમેલન તો કેટલું હેવીએસ્ટ હોય છે, હોય છે ને? તો વોટરમેલન એ ત્રણ પિક્ચરમાંથી હેવીએસ્ટ ફ્રૂટ કહેવાય. તો એની માટે આપણે શું કરીશું? ડાઉન એરો. શું કરીશું? ડાઉન એરો. હવે લાઇટેસ્ટ એટલે સૌથી હલકું કયું ફ્રૂટ કહેવાય? પાઇનેપલ કે સ્ટ્રોબેરી? સ્ટ્રોબેરી. શું કહેવું? કે સ્ટ્રોબેરી એકદમ સ્મોલ હોય છે, એટલે એ પાઇનેપલ કરતાં લાઇટર હોય છે. એટલે આ ત્રણ પિક્ચરમાંથી સ્ટ્રોબેરી કેવી કહેવાય? લાઇટેસ્ટ એટલે સૌથી હલકી કહેવાય. તો એના માટે આપણે શું કરીશું? અપસાઈડ એરો એટલે ઉપરની તરફ એરો કરીશું. નેક્સ્ટ, એના આગળ વેસ વાંસ છે, બીક છે, વાંસ અહીં સ્મોલ વાંસ છે, અને અહીંયા પોટ છે. પોટ એટલે માટલું, અને આ શું કહેવાય? કુંજો. તમારા ઘરે ફ્લાવર પોટ હશે, હોય છે ને, ત્યાં એ આ ફ્લાવર પોટ છે. ઓકે, તો એ ત્રણેયમાંથી હેવીએસ્ટ કયું કહેવાય? યસ રાઈટ, આ કેવું કહેવાય? હેવીએસ્ટ એટલે સૌથી ભારે, કેમ કે આ બીગ છે, એટલે કેવું કહેવાય? હેવીએસ્ટ. એટલે એના માટે આપણે શું કરીશું? ડાઉન સાઈડ એરો કરીશું. હવે લાઇટેસ્ટ કયું છે? સૌથી હલકું. યસ રાઈટ, આ સ્મોલ છે, એટલે કેવું છે? લાઇટેસ્ટ એટલે સૌથી હલકું છે. એટલે એના માટે શું કરીશું? અપસાઈડ એરો કરીશું. ઓકે, નેક્સ્ટ, કેમલ, ટર્ટલ્સ અને ગોટ. તમે ત્રણેય એનિમલ જોયા જ હશે, જોયા છે ને? કેમલ કેટલું બીગ હોય છે, હોય છે ને? તો કેમલ કેવું કહેવાય? હેવીએસ્ટ. કેવું કહેવાય? વેટમાં કેવું હોય કેમલ? હેવીએસ્ટ એટલે સૌથી ભારે હોય. તો એના માટે આપણે શું કરીશું? ડાઉન સાઈડ એરો કરીશું. હવે ટર્ટલ્સ અને ગોટમાંથી લાઇટેસ્ટ કયું કહેવાય? ટર્ટલ્સ. કેમ? ટર્ટલ્સ એકદમ સ્મોલ હોય છે, એટલે ગોટ કરતાં ટર્ટલ્સ કેવું કહેવાય? લાઇટેસ્ટ. તો એના માટે આપણે શું કરીશું? અપસાઈડ એરો કરીશું. ઓકે, જે એક પિક્ચર બાકી બધામાં રહે છે એમાં આપણે કોઈ નિશાની કરીશું નહીં. હવે આપણે કયો ટોપિક શીખ્યા અત્યારે? હેવીએસ્ટ અને લાઇટેસ્ટ એટલે સૌથી ભારે અને સૌથી હલકું શીખ્યા. ઓકે સ્ટુડન્ટ, આજની વિડીયો આપણે કેટલા ટોપિક ભણ્યા? ચાર. થીકર અને થીનર એટલે જાડું અને પાતળું, ત્યારબાદ થીકેસ્ટ અને થીનેસ્ટ એટલે સૌથી જાડું અને સૌથી પાતળું, ત્યારબાદ શીખ્યા હેવીયર અને લાઇટર એટલે ભારે અને હલકું, ત્યારબાદ શીખ્યા આપણે હેવીએસ્ટ અને લાઇટેસ્ટ એટલે સૌથી ભારે અને સૌથી હલકું. ઓકે, તો આપણે આજે ચાર ટોપિક શીખ્યા. તો આજની વિડીયો તમે શાંતિથી જોજો, સાંભળજો, અને આ જે તમારે જે વિડીયોમાં તમે જોયું શીખ્યા એ જ તમારે વર્કશીટમાં લખવાનું આવશે. વર્કશીટમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું કે તમારે
पिक्चर बराबर जोवानी के आगळ कई निशानी करवानी ध्यानथी करवानी छे। ओके स्टूडेंट, गुड बाय, टेक केर।